નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો મહાસંગ્રામ સિરીઝ આપણી ઉભી રહેવાની નામ નથી રહેતી સર ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ બાયોલોજી અને સાથે સાથે હવે કમ્પ્યુટરમાં પણ તો અંદર બાળકો અહીંયા આગળ તમને છે ચારસો પીવાય ક્યુ એટલે કે ટોટલ તમને ચાર વર્ષના પ્રીવિયસ યરના પેપર આજે કયું પેપર કરીશું તો કે આજે માર્ચ બે હજાર ઓગણીસ બોર્ડમાં લેવાયેલું પેપર જ તમને સોલ્વ કરાવવાના છે જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ આવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને અત્યારે જે બે હજાર પચીસ ચોવીસની જે એક્ઝામ છે એની અંદર કોમ્પ્યુટરમાં આમાંથી જ પ્રશ્નો જે છે એ પ્લસ માઇનસ આવતા હોય છે એટલે સો ટકા મોસ્ટ એમ્પી ચારસો પીવાય ક્યુ કરી નાખશો તો આપણે સો માંથી સો સો ટકા આવી જશે તો ચલો આવી ગયા છો બધા લાઈક કરવાનું બાકી તો કરી નાખો અને લાગતા વળગતા મિત્રોને પણ શેર કરો કે જેથી બાકીના જે કમ્પ્યુટરમાં જે અત્યાર સુધી સર ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં ધ્યાન આપ્યું છે કોમ્પ્યુટરમાં ધ્યાન નથી આપ્યું તો એવા મિત્રો પણ અહીંયા આગળ કમ્પ્યુટરની અંદર માત્ર આ ચાર લેકચર આવશે કેટલા લેકચર આવશે ચાર દરરોજ રાત્રે નવ વાગે નવ થી દસ આજે પહેલો લેક્ચર આ રીતે કમ્પ્યુટરનું પેપર આવશે ત્યાં સુધીમાં ટોટલ ચાર લેક્ચર આવશે ચાર લેક્ચરમાં ચારસો એમસી એટલે કે ચારસો પીવાય ક્યુ કરાવીશું ચલો શરૂ કરીએ તો મારી સાથે સ્મિથ સર છે તો સ્મિથ સર જે છે કમ્પ્યુટરના જે છે એક્સપર્ટ છે આપણી પાસે પણ સ્માર્ટ બોર્ડના એક્સપર્ટ નથી આજે પહેલી વાર લેક્ચર લઈ રહ્યા છે કમ્પ્યુટરની અંદર મીન્સ સ્માર્ટ બોર્ડની અંદર કમ્પ્યુટર તો ઘણા વર્ષોથી ભણાવે છે પણ સ્માર્ટ બોર્ડમાં થોડા પ્લસ માઇનસ પ્લસ માઇનસ થાય તો માફ કરજો તો આજે આપણે સ્મિથ સરને સાંભળીએ કમ્પ્યુટરની અંદર ખૂબ જ સારું એવું નામ છે સ્મિથ સ્મિથ સ્મિતસરનું તો આવી ગયા છો બધા હા સર વી આર પ્રેઝન્ટ લાઈક કરવાનું બાકી તો કરી આપજો કારણ કે આ સ્પેશિયલી તમારી માંગણીને ધ્યાનમાં રાખીને જ આપણે કમ્પ્યુટરના લેક્ચર શરૂ કરીએ છીએ નહીતર તો આપણે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને મેથેમેટિક્સમાં ઊંચા ન આવતા હોઈએ કમ્પ્યુટરનો વારો જ ના આવે સાહેબ પણ સ્પેશિયલી કોમ્પ્યુટરના લેક્ચર આપણે ગોઠવા જ છે કેટલા પીવાયક્યુ કરવા છે ઇંગ્લિશ લેંગ્વેજમાં તમે જોશો ગુજરાતી ઇંગ્લિશ ગુજરાતીમાં પણ બે પ્રશ્નો દેખાય છે એના એ પ્રશ્નો તમને ઇંગ્લિશમાં પણ દેખાઈ રહ્યા છે એટલે જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એમને પણ ફાયદો થશે ગુજરાતી મીડિયમને તો ફાયદો છે જ આપણી ચેનલમાં તો ઇંગ્લિશ મીડિયમવાળા બાળકોને પણ તમે શેર કરી શકો જરૂરથી ચલો તો વધારે સમય નહીં લઈ ડાયરેક્ટ શરૂ કરીએ તો ચાલો કરશું આપણે આજે જે છે એ માર્ચ બે હજાર ઓગણીસનું જે બોર્ડનું પેપર કોમ્પ્યુટરમાં લેવાનું હતું જોવાના છીએ પણ કોન્સેપ્ટ રિલેટેડ માહિતી હશે તો એ પણ જે છે એ તમને આપશું જેથી કરીને તમને યાદ રાખવામાં પણ સરળ રહે તો આજે આપણે આ પેપર જે છે એ સોલ્વ કરશું ત્યારબાદ ધીમે ધીમે જે છે બીજા પેપર્સ પણ જે છે એ લેશું ઓકે 1 मिनट तो हेलो હવે आवाज આવે છે ઓકે સર પહેલી વાર ઓનલાઈન લેક્ચર લઈ રહ્યા છે એટલે થોડા કજે છે એ વોઈસ પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ આમણા જ આપણે શરૂ કરીએ ઓકે તો હવે ચાલુ કરી દઈશું તો અત્યારે જે છે આપણે પહેલા ક્વેશ્ચનથી જે છે ચાલુ કરીએ છીએ ઉપરના ભાગે જે છે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના કોઈ પણ સ્ટુડન્ટ હોય તો એના માટે પણ એમસીક્યુ અહીંયા આપેલા છે તો તમે સાથે સાથે જે છે અહીંયા ધ્યાન આપજો પહેલો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ ફોર્મમાં યાદી તો તો રચના કરવા માટે જરૂરી છે જ્યારે આપણે માં મેનુ જે છે ક્રિએટ કરવું હોય તો એના માટે કયો ઓપ્શન જે આપણે યુઝ કરશું એ તમને પૂછેલું છે તો HTML જે છે એમાં આપણે સિલેક્ટ એવું જે છે એ ટેગ આવેલું છે અને સિલેક્ટ ટેગનો ઉપયોગ કરીને આપણે જે છે એ શું કરતા હોઈએ છીએ તો કે મેનુ જે છે એ ક્રિએટ કરતા હોઈએ છીએ આ સિલેક્ટ ટેગની અંદર

તો કમ્પોઝર જે છે એનો ઉપયોગ કરી અને સિલેક્શન લિસ્ટ બનાવવું હોય તો એના માટે જે છે એ ઓપ્શન સી જે તમને આપેલું છે ફોર્મ સિલેક્શન લિસ્ટ એ ઉપયોગ જે છે એનો થાય છે કમ્પોઝર એપ્લિકેશન જે છે તમે જોયેલું હોય છે એને તમે ઓપન કરશો અને ફોર્મ ટેબ જે છે એમાં જશો તો ત્યાં તમને આવું ઓપ્શન આપેલું હોય છે સિલેક્શન લિસ્ટ જેનો ઉપયોગ કરીને તમે સિલેક્શન લિસ્ટ જે છે એ જનરલી બનાવી શકતા હો છો એટલે આન્સર આવશે સી સિલેક્શન લિસ્ટ ત્યાર પછીનો ક્વેશ્ચન થર્ડ નંબરનો જે છે એ છે નીચેનામાંથી ક્યુ ડાયલોગ બોક્સ કમ્પોઝરમાં પ્રથમ વખત સેવ બટન પર ક્લિક કરવાથી જોવા મળે છે એટલે કે કમ્પોઝરમાં તમે જયારે સૌ પ્રથમ બટન ઉપર ક્લિક કરો છો તો આમાંથી કયો ઓપ્શન જે જે છે 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 એ એ જોવા મળે તો એમાં આન્સર આવશે ઓપ્શન ડી પેજ ટાઈટલ કે જયારે તમે ફાઇલ સેવ કરો છો ત્યારે સૌ પ્રથમ તમારે શું કરવું પડે છે તો કે પેજનું ટાઈટલ જે છે એ આપવું પડે છે સેવ કરવા માટે નામ જે છે આપવું પડે છે એટલે માટે પેજ ટાઈટલ જે છે એનો સાચો આન્સર આવશે પછી ચોથો એમસીક્યુ છે નીચેના પૈકી કયા રંગની બાહ્ય લાઇન સીમા રેખા કમ્પોઝરમાં ફોર્મ ડિઝાઇન કરવાથી આવે છે તો કમ્પોઝરમાં જ્યારે આપણે ફોર્મ બનાવીએ છીએ ત્યારે એમાં ફોર્મ સિલેક્ટ કર્યા પછી આછો ભૂરો રંગની જે છે શું આવશે આઉટ લાઈન જે છે આવી જાય છે જે શું દેખાડે છે કે આપણા ફોર્મની બાઉન્ડ્રી જે છે એ દેખાડે છે એટલે આન્સર જે છે આવશે ઓપ્શન બી આછો ભૂરો ત્યાર પછીનો એમસીક્યુ છે નીચેના પૈકી કયા વિકલ્પો ફોર્મને વ્યાખ્યાયિત કરતી વખતે ફોર્મ પ્રોપર્ટીઝના ડાયલોગ બોક્સમાં જોવા મળે છે એટલે કે તમે જ્યારે પ્રોપર્ટીઝ પ્રોપર્ટીઝનો ડાયલોગ બોક્સ ઓપન કરો છો ત્યારે તમને આમાંથી કયા કયા ઓપ્શન જે છે એ જોવા મળે છે તો આમાં આન્સર જે છે એ આવશે ઓપ્શન ડી ફોમ નેમ એક્શન યુઆરએલ અને મેથડ જે છે આવા ત્રણ ઓપ્શન તમને એમાં જોવા મળે છે અહીંયા ખાલી નેમ આપેલું છે એની આગળ જે છે એ ફોર્મ આવશે પ્રિન્ટિંગમાં થોડીક મિસ્ટેક છે ફોર્મ નેમ આવે જેમાં તમે તમારા ફોર્મનું નામ આપતા હો છો પછી જે છે એક્શન યુ આર એલ એટલે કે તમે ફોર્મ સબમિટ કર્યા પછી તમારે ક્યુ પેજ ઓપન કરવું એ અને પછી મેથડ ગેટ અથવા તો પોસ્ટ મેથડ જે છે એ સિલેક્ટ કરવાની આવે છે એટલે આનો સાચો આન્સર જે આવશે આન્સર ડી પછીનો એમસીક્યુ છે નીચેના પૈકી ક્યુ આઇકન કમ્પોઝિશન ટૂલ બાર હેઠળ જે છે એ જોવા મળે છે તો કમ્પોઝર જે એપ્લિકેશન જે છે એમાં અલગ અલગ ટૂલ બાર જે છે એ જોવા મળે છે ફર્સ્ટ જે બાર હોય છે એને આપણે શું કહીએ છીએ એને આપણે મેનુ બાર જે છે એ કહીએ છીએ એની પછી જે છે એ આવે છે તમારું કમ્પોઝિશન ટૂલ બાર અને એ કમ્પોઝિશન ટૂલ બારમાં ઓપન એવું ઓપ્શન જે છે એ મળે છે એટલે આનો સાચો આન્સર જે છે એ આવશે ઓપન બાકીના જે ઓપ્શન છે ફોન્ટ બુલેટ અને બોલ્ડ એ તમને ફોર્મેટ ટૂલબાર બારમાં જોવા મળે છે એની પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ પદ્ધતિ એચ ટીટીપી વ્યવહાર દ્વારા વિગતોને મોકલવાની સુવિધા જે છે એ પૂરી પાડે છે તો એચ ટીટીપી ફૂલ ફોર્મ થાય છે હાઈપર ટ્રાન્સફર પ્રોટોકોલ અને એની મદદથી આપણે શું કરીએ છીએ તો કે રિક્વેસ્ટ જે છે એ મોકલતા હોઈએ છીએ આ રિક્વેસ્ટ જે છે એ બે પ્રકારની હોય છે એમાં ગેટ અને પુટ બે જે છે એ આવતા હોય છે સોરી પુટ નહીં આવે પણ એમાં આવશે પોસ્ટ અને પોસ્ટ જે છે એ બે આવતું હોય છે તો આ બે મેથડ જે છે બંનેનો યુઝ કરીને આપણે રિક્વેસ્ટ છે એ મોકલી શકતા હોય છે ગેટ જે છે જ્યારે તમારી આગળ માહિતી ઓછી હોય ત્યારે ગેટનો ઉપયોગ થાય છે અને જ્યારે સંપૂર્ણ બ્લોક મારફતે તમારે માહિતી મોકલવી હોય ત્યારે પોસ્ટનો નો ઉપયોગ થાય છે તો અહીંયા આન્સર જે છે એ ઓપ્શન ડી આવશે પોસ્ટ અહીંયા જે છે એ આન્સર એ નહીં આવે ગેટ કેમ કે આ ઓપ્શન જે છે વ્યવહાર દ્વારા એરિયા પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં જોવા મળે છે તો અહીંયા જે છે તમને ઘણા ઓપ્શન આપેલા છે એમાંથી ઓપ્શન સી જે છે એ તમારો સાચો આન્સર બનશે રોઝ અને કોલમ્સ તમે જે ટેક્સ્ટ એરિયા પ્રોપર્ટીઝ જે છે સેટ કરો છો ટેક્સ્ટ એરિયા એટલે જનરલી આપણે એમાં ડિસ્ક્રિપ્શન જે છે એડ કરતા હોઈએ છીએ તો એ ડિસ્ક્રિપ્શન બોક્સ જે છે એને સેટ કરવા માટે એની વિડ અને હાઈટ જે છે સેટ કરવા માટે તમને બે પ્રોપર્ટીઝ આપેલી છે જે છે રોઝ અને કોલમ્સ એને તમે ચેન્જ કરી અને તમે શું કરી શકો છો ડાયલોગ બોક્સ જે તમને આપેલો હોય છે ટેક્સ્ટ એરિયાનું એમાં તમે ચેન્જ કરી શકતા હો છો એટલે આન્સર જે છે આવશે સી રોઝ અને કોલમ્સ ત્યાર પછીનો જે છે એમસીક્યુ તમને આપેલો છે નીચે આપેલા સીએસએસ વિધાનમાં સિલેક્ટર જે છે છે એ શું તો સીએસએસ જે છે એનો ઉપયોગ શું થાય છે તો કે જ્યારે આપણે ફોર્મ બનાવીએ છીએ તો એમાં સ્ટાઇલ આપવા માટે આપણે સીએસએસનો ઉપયોગ કરીએ છીએ તો આ સીએસએસ જે છે એનો ઉપયોગ કરતી વખતે આપણે સિલેક્ટર એડ કરવા પડે છે તો એ સિલેક્ટર માટે આપણે પહેલા કોઈ પણ એક નામ આપવું પડે છે તો એ નામ જે છે શું બને છે એનું સિલેક્ટર બને છે એટલે આમાં તમને ઓપ્શન

સ્ટાઇલ જે છે એડ કરીએ છીએ ત્યારે આપણે ક્રિએટ સ્ટાઇલ રૂલ બટન ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે બાય ડિફોલ્ટ આપણને સાત જેટલા જે છે એમાં ટેબ જોવા મળે છે તો એના માટે આમાં આન્સર જે છે એ આવશે તમારો સાત સાત જે છે ઓપ્શન એ એ તમારો સાચો આન્સર આવશે સાત ઓપ્શન જોવા મળે છે એ પછીનો એમસીક્યુ છે સીએસએસ ડાયલોગ બોક્સમાં એચ વન એલિમેન્ટનું ક્રિએટ સ્ટાઇલ રૂલ કરતી વખતે ક્યુ ટેબ બાય ડિફોલ્ટ જે છે એ દેખાય છે તો જેમ મેં કીધું આની પહેલાના એમસીક્યુમાં સાત જે છે એ ટેબ દેખાય છે અને એમાં પહેલેથી બાય ડિફોલ્ટ જનરલ ટેબ જે છે એ સિલેક્ટેડ હોય છે એટલે આમાં આન્સર જે છે ઓપ્શન બી આવશે જનરલ પછીનો તમને એમ સીક્યુ આપેલો છે સીએસએસ રૂલ્સના મુખ્ય વિભાગો જે છે એ ક્યાં છે તો ક્યારેય પણ તમારે સીએસએસ જે છે એડ કરવી હોય તો એના માટે બે વસ્તુ મુખ્ય હોય છે પહેલું તો જે છે એ આવે છે સિલેક્ટર અને બીજું જે છે એ આવે છે ડિક્લેરેશન એટલા માટે આનો આન્સર જે છે એ આવશે સિલેક્ટર અને આની પહેલા જ આપણે જે છે એ જોયું કે સીએસએસ જે છે એમાં કોઈ પણ રૂલ્સ જે છે એડ કરી શકો પહેલા તમારે કોઈ પણ એક નામ આપવાનું હોય અને પછી જે છે એ તમે કરલી બ્રેકેટ્સ એટલે કે છગડી એકાઉન્ટમાં એની પ્રોપર્ટીઝ જે છે એ બધી આપતા હો જો તમે ક્લાસનો યુઝ કરતા હો તો આગળ ફૂલ સ્ટોપ લગાડતા હો અથવા તો આઈડીનો યુઝ કરતા હો તો આગળ હેશ જે છે એ તમે મૂકતા હો છો એટલા માટે આમાં આન્સર જે છે આવશે ઓપ્શન A. પછીનો એમસીક્યુ છે નીચેનામાંથી કઈ નિશાની જાવા સ્ક્રીપ્ટ બોક બ્લોકની શરૂઆત અને અંત જે છે એ દર્શાવે છે તો જાવા સ્ક્રીપ્ટ જે છે એ આપણે એચ ટીએમમાં એડ કરીએ ત્યારે આપણે જાવા સ્ક્રીપ્ટ બ્લોક જે છે એ બનાવતા હોઈએ છીએ તો બ્લોક જે છે એના માટે આપણે છગડિયા કાઉન્ટ જે છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આવી રીતના જે છે એ છગડીયો કાઉન્ટ આપેલો હોય છે અને આની અંદર જે છે એ તમારો આખો કોઈ પણ કોડ જે તમે જાવા સ્ક્રીપ્ટમાં એડ કરવા માંગતા હો એ તમે એડ કરતા હોવ છો ફંક્શનમાં પણ અલગ અલગ જાવાસ્ક્રિપ્ટ કોડમાં આવી રીતનું આવતું હોય છે એટલે આન્સર જે છે ઓપ્શન બી આવશે છગડીઓ કાઉન્ટ પછી છે વિગતોનો સંગ્રહ કરવા માટે સંગ્રાહકને શું કહે છે તો વિગતો જે છે એ સ્ટોર કરવા માટે સંગ્રહ કરવા માટે આપણે જે યુઝ કરીએ છીએ એને આપણે ચલ જે છે એ કહીએ છીએ ચલ અથવા તો વેરિયેબલ જે છે એ આપણે એને કહીએ છીએ ફોર એક્ઝામ્પલ આપણે વાર ટુ ફાય તો અહીંયા જે છે ચલ જે છે એ થશે એક્સ અને એની વેલ્યુ જે છે એ થશે ફાય તો આવી રીતના આપણે જે છે શું કરતા હોય વેલ્યુ સ્ટોર કરતા હોય તો એને આપણે જે છે શું કહીએ છીએ ચલ અથવા તો વેરીએબલ કહીએ છીએ પછીનો એમસીક્યુ છે નીચેના પૈકી કઈ ઘટના પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે રિસેટ કરવા માટે ઉપયોગી છે આવા એમસીક્યુ જે છે એ પહેલી દ્રષ્ટિએ તમે જોવો વાંચો ત્યારે જે છે એ થોડાક અઘરા લાગે પણ આન્સર જે છે આમાં જ આપેલો છે તમને કીધેલું જ છે કે પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે રિસેટ કરવા માટે એટલે આમાંથી જે છે તમને ઓપ્શનમાં જ આપેલું છે આન્સર સી એ જે છે આન્સર આવશે સી રિસેટ રીસેટ કરી નાખો તમે જોયું હોય છે કોઈ પણ ફોર્મમાં તમે ફોર્મ સબમિટ કરી દેશો પછી એની બધી માહિતી જે છે એ પોતે વહી જશે અને ફોર્મ પહેલા જેવું થઈ જશે તો એ જે છે રિસેટને લીધે થતું હોય છે એટલા માટે આન્સર જે છે આવશે

એ ચલ અથવા તો વેરિયેબલ કહેવાય અને એમાં આવી લાઈન જે છે એ લખેલી હોય છે આમાં જે ડોક્યુમેન્ટ પછી ઓસીટી આપેલું છે એ શું થશે એ તમારા ફોર્મ નામ થશે એટલા માટે આમાં આન્સર જે આવશે એ આવશે ઓપ્શન ડી ઓસીટી તો એ જે છે તમારો આઈએમસીક્યુ નો આન્સર બનશે પછીનો નો એમસીક્યુ છે નીચેનામાંથી ક્યુપ્ટમાં વારંવાર ન લખવો પડે એટલા માટે આપણે એનો ઉપયોગ કરતા હોય છે એક વખત લખી નાખું પછી એનો બીજી વખત આપણે ઉપયોગ કરી શકીએ તો એને આપણે વિધેય અથવા તો ફંક્શન કહેતા હોઈએ છીએ તો અહીંયા એમસીક્યુ છે એમાં એમ કીધું છે આંતર એટલે કે પહેલેથી ઇન બિલ્ટ જે છે કયો વિધેય ક્યુ ફંક્શન આપવામાં આવેલું હોય છે તો એલર્ટ ફંક્શન જે છે એ બાય ડિફોલ્ટ પહેલેથી જ ઇનબિલ્ટ આપેલું હોય છે જ્યારે આપણે ફોર્મ સબમિટ કરીએ ત્યારે ઉપરથી જે છે એક નોટિફિકેશન આવે છે જેમાં લખેલું હોય છે કે ફોર્મ સબમિટેડ સક્સેસફુલી તો એ નોટિફિકેશન જે આવે છે તમને વેબમાં અથવા તો વેબસાઇટમાં તો એ આ એલર્ટ ફંક્શન જે છે એના લીધે આવતું હોય છે તો આવું ફંક્શન તમને જાવા સ્ક્રિપ્ટમાં પહેલેથી આપેલું હોય છે પછીનો MCQ છે નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોક ને શું કહે છે એટલે કે કોઈ પણ એક કામ જે છે એ તમારે એક વખત તમે કરી નાખ્યું પછી તમારે પાછો યુઝ કરવું હોય તો ત્યારે તમે એનો યુઝ કરી શકો કોડ બ્લોક જે છે એને શું કહેવાય આની પહેલા જ આપણે જોયું એને શું કહેશું આપણે ફંક્શન અથવા તો વિધય તરીકે ઓળખીએ છીએ એટલે આન્સર જે છે એ શું આવશે ઓપ્શન ડી ફંક્શન ફંક્શનમાં એક વખત તમે કોડ જે છે બનાવી દીધો પછી એ ફંક્શનનો તમે ગમે ત્યારે જે છે યુઝ કરી શકો છો વારંવાર કોડ તમારે હોવો પડતો નથી પછીનો જે છે વેબ પેજના આંતર જોડાણને શું કહે છે એક વેબ પેજ બીજું વેબ પેજ ત્રીજું વેબ પેજ એમ બધા વેબ પેજ અંરો અંદર જોડાય અને શું બને છે તો કે એવી રીતના વેબ પેજ જોડાય તો એને આપણે વેબસાઈટ તરીકે જે છે એ ઓળખીએ છીએ એચ કે અલગ અલગ પેજીસ આપણે બનાવીએ સીએસએસ એડ કરીએ જાવા સ્ક્રીપ્ટ એડ કરીએ અને જે બને છે એને આપણે તરીકે છે છે તો એ જે એનો આન્સર આવશે પછી જાવા સ્ક્રિપ્ટમાં વિગતોને અંકમાં ફેરવવા માટે ક્યુ વિધય જે છે એ ઉપયોગી બને છે તો જાવા સ્ક્રીપ્ટમાં પહેલેથી જ જે છે ઘણા બધા ફંક્શન આવે છે એમાંનું એક એલર્ટ ફંક્શન આની પહેલા એમસીક્યુમાં જોયું તો અત્યારે જે છે શું પૂછ્યું છે કે વિગતોને અંકમાં ફેરવા તમને કોઈ પણ વિગત આપેલી હોય તો એને અંકમાં ફેરવવા માટે જે છે એ ક્યુ તમને વિધેય ઉપયોગી જે છે એ બને છે તો અહીંયા જે છે આન્સર તમારો શું આવશે તો કે આમાં બે ઓપ્શન જે છે સરખા દેખાય છે એક તો જે છે પાર્સ ફ્લોટ્સ અને પાર્સ ફ્લોટ તો આમાં આન્સર જે છે શું આવશે તો કે આમાં આન્સર આવશે પાર્સ ફ્લોટ જે છે એ આન્સર આવશે કન્વર્ટ ફ્લોટ્સ કોનવેટ ફ્લોટ્સ આવા જે છે એ ઓપ્શન આવતા નથી જોઈને જ ખબર પડી જાય તો આ બે જે છે કન્ફ્યુઝ કરે એવા છે તો પાર્સ જે છે એ આવે છે અહીંયા તમને એસ જે છે એ વધારાનો આપેલો છે તો ક્યારેક આવી રીતના એમસીક્યુ પણ પૂછતા હોય છે સાચો આન્સર જે છે આવશે પાર્સ ફ્લોટ એનો યુઝ કરી એને કોઈ પણ તમે જે છે શું કરી શકો છો અંકમાં વિગત જે છે એને ફેરવી શકો છો પછીનો એમસીક્યુ છે ઉપયોગ કરતાના કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહેવાય છે તો આ જે છે એ ઘણી તમે વેબસાઇટમાં પણ જોયું હશે છે પહેલાં એક ડાયલોગ બોક્સ આવે જેમાં આપણે કાંઈ જોયા વગર એક્સેપ્ટ એવું જે છે એ ક્લિક કરી દેતા હોય છે એ તમને કૂકીઝ જે છે એ તમે શું કરતા હો છો સ્ટોર કરવાની પરમિશન જે છે એ આપતા હોવ છો તમે ઘણી વખત જોયું હોય છે આપણે કોઈ પણ એક વેબસાઇટ જે છે એને ઓપન કરીએ એમાં ફોર્મ ફિલઅપ કરીએ સાઇન ઇન થઈ જાય પછી જે છે આપણે એપ્લિકેશન અથવા તો વેબસાઇટને બંધ કરી દે અને ફરી પાછું જ્યારે આપણે એને સ્ટાર્ટ કરીએ તો વારાફરથી આપણે સાઇન ઇન કરવું પડતું નથી કેમ તો કે એની અમુક માહિતી જે છે કૂકીના ફોર્મમાં આપણા વેબ બ્રાઉઝરમાં જે છે એ શું થઈ ગયેલી હોય છે સ્ટોર થયેલી હોય છે તો એટલા માટે આનો આન્સર જે છે આવશે કૂકી પછીનો એમ શીખ્યું છે નીચેનામાંથી કોનો ઉપયોગ ટેબલમાં આવેલા સેલ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા માટે થાય છે ટેબલમાં આવેલા તો ટેબલ જે છે એમાં તમારે સેલ વચ્ચેની જગ્યા જે છે એ ફિક્સ કરવી હોય નિશ્ચિત કરવી હોય તો કયો ઓપ્શન જે છે તમે સિલેક્ટ કરશો તેમાં સ્પેસિંગ જે છે એ આન્સર આવશે કેપ્શન જે છે એ નહીં આવે બોર્ડર છે એ નહીં આવે તમે કોઈ સીએસએસ નો યુઝ કરતા હો અને એમાં કોઈ બોક્સ છે એમાં તમારે સ્પેસ આપવું હોય તો પેડિંગનો યુઝ થાય પણ આપણને શું કીધું છે ટેબલ એટલા માટે સ્પેસિંગ જે છે એમાં આન્સર આવશે સ્વરૂપમાં આવે છે ટેબલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ જ્યારે તમે ટેબલ જે છે એડ કરવા માંગતા હો ત્યારે એનું પ્રોપર્ટીનું ડાયલોગ બોક્સ આવે એમાં તમને બે ઓપ્શન જે છે આપેલા હોય છે આવી રીતના વિડથ જે છે એ લખેલું હોય છે અને એની પછી જે છે તમને ડ્રોપડાઉન મેનુ આપેલું હોય છે જેની અંદર બે ઓપ્શન જે છે એ હોય છે તો આ બે ઓપ્શન જે છે એની અંદર તમને આવા ઓપ્શન આપેલા હોય છે અથવા તો વિન્ડોના ટકાના સ્વરૂપમાં પર્સન્ટેજ ઓફ વિન્ડો એવું ઓપ્શન જે છે આપવામાં આવેલું હોય છે એટલા માટે આમાં સાચો આન્સર જે છે એ શું આવશે તો કે પિક્સલ અથવા તો વિન્ડોના ટકાના સ્વરૂપમાં એ જે છે ઓપ્શન એ તમારો સાચો આન્સર આવશે પછીનો એમ છે કમ્પોઝરમાં ટેબલ ઉમેરતી વખતે ઇન્સર્ટ ટેબલમાં ડાયલોગ બોક્સમાં કયા ટેલ્સ જે છે એ જોવા મળે છે તો તમે જ્યારે કમ્પોઝરમાં ટેબલ ઉમેરતા હો એ વખતે ઇન્સર્ટ ટેબલમાં ત્રણ જે છે એ ટેબ જોવા મળે છે આ ત્રણ રીતે જે છે તમે ટેબલ્સ જે છે ઇન્સર્ટ કરી શકતા હોય સેલ જે છે ઇન્સર્ટ કરી શકતા હો છો તમે એક્સેલ કેવું સોફ્ટવેર યુઝ કર્યું હોય તો એમાં પણ આ જ રીતનું જે છે એ થતું હોય છે તો આમાં

એડિટર ક્યુ છે 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 તો તમને જે જે આ આપેલું એનું ફૂલ ફોર્મ એ એવું કઈ થાય છે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ તો વર્લ્ડ વાઇડ વેબ જે છે એના દ્વારા ડેવલપ કરવામાં આવેલ એવું વેબ એડિટર જે છે એ ક્યુ છે તો એનું નામ જે છે એ છે અમાયા એટલે આન્સર જે છે એ આવશે તમારો ઓપ્શન સી અમાયા જે છે વર્લ્ડ વાઇડ વેબ દ્વારા ડેવલપ કરવામાં આવેલું એક પ્રકારનું વેબ એડિટર છે ઓપન સોર્સ છે તમે ફ્રીલી જે છે એને ડાઉનલોડ કરી શકો છો અને એનો ઉપયોગ જે છે એ કરી શકો છો પછી છે કોમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ પર ફાઇલના સ્થાનાંતરણ માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે વેબ હોસ્ટ પર જે છે તમારે ફાઇલને સ્થાનાંતરિત કરવી હોય તો નીચેનામાંથી તમે કોનો ઉપયોગ જે છે એ કરશો તો કે એફ ટીપી પી અથવા તો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલની મદદથી આપણે વેબ હોસ્ટ ઉપર ફાઇલ જે છે એને સેવ કરી શકતા હોઈએ છીએ એટલે આન્સર આવશે ઓપ્શન સી ત્યાર પછીનો એમસીક્યુ છે ઇન્ટરનેટ દ્વારા બેંકના વ્યવહારોને અમલ કરવાની પ્રક્રિયાને શું કહે છે આમાં જે છે તમને ઘણા ઓપ્શન આપેલા ગ્રુપ બેન્કિંગ ચેટ બેન્કિંગ વોટ્સઅપ બેન્કિંગ અને ઓનલાઈન બેન્કિંગ ખાલી ઓપ્શન જો તમે એલિમિનેટ કરો તો પણ તમને આનો આન્સર આવડી જાય ઓનલાઈન બેન્કિંગ જે છે એ આમાં આન્સર આવશે તમે જે કાંઈ પણ ઇન્ટરનેટમાં બેન્કિંગ કરતા હો જે કાંઈ પણ પેમેન્ટ કરતા હોય એને ઓનલાઈન બેન્કિંગ જે છે એ કહેવાય છે એટલે આવા એમસીક્યુ પણ પૂછાતા હોય છે પછીનું એમસી ક્યુ છે ભારતમાં ઈ કોમર્સની વૃદ્ધિ માટે ક્યુ પરિબળ જે છે એ જવાબદાર છે ભારતમાં જે ઈ કોમર્સ ચાલ્યું છે અત્યારે તમે બધા જે છે શોપિંગ કરતા હશો તો એના માટે ક્યુ પરિબળ જવાબદાર છે તો આન્સર જે છે એ આવશે તમારો ઓપ્શન એ બ્રોડબેન્ડ અને થ્રી જી ફોરજી પેડી અત્યારે તો જે છે એ ફાઈવ જી પણ આવી ગયું તો આ જે છે એ શું બને છે જવાબદાર બને છે આપણને આ સુવિધા આપવા માટે પછીનો એમસીક્યુ છે નીચેનામાંથી ઈ કોમર્સનો ફાયદો કયો છે આમાં એ કહેવાનો છે તમને એમસીક્યુમાં કીધું છે કે ફાયદો બતાવો ઈ કોમર્સ એનો ફાયદો શું થાય છે તો પહેલો ઓપ્શન છે સ્પીડ અથવા તો ઝડપ બીજું છે પરિવર્તનના પ્રતિકારો ચેન્જીસ પછી ત્રીજો ઓપ્શન છે વિશ્વાસનો અભાવ

આપણે જે ઓનલાઈન ન્યૂઝપેપર જોઈએ છીએ એને આપણે શું કહીએ છીએ તો ઇન્ટરનેટ ન્યૂઝપેપર છે ડબલ્યુ 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 ન્યૂઝ પેપર છે આઈ ન્યૂઝ પેપર એવા એક કઈ ઓપ્શન જે છે તમને જોઈને જ ખબર પડી જાય કે આવું કાંઈ નહીં આવતું હોય એને આપણે ઈ ન્યૂઝ પેપર કહીએ છીએ એટલે આન્સર જે છે એ આવશે ઓપ્શન ડી ઈ ન્યૂઝ પેપર પછીનો તમને છે એમાં કીધું છે નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રકૃતિ ઈ ગવર્નન્સનો જે છે એ ભાગ છે ઈ ગવર્નન્સ નો ભાગ કઈ છે તો એ કહેવાનું છે તો એમાં જે છે એ આવશે જી ટુ સી તમારો આન્સર આવશે સી જી ટુ સી ગવર્મેન્ટ ટુ કસ્ટમર સર્વિસ એવું જે છે એનો ફૂલ ફોર્મ થાય છે ગવર્મેન્ટ જે છે ઓનલાઈન પોર્ટલ દ્વારા આપણને જે સર્વિસ આપતી હોય છે જી ટુ સી ગવર્નન્સ નો ભાગ થાય છે એટલે આન્સર જે છે આવશે ઓપ્શન સી પછીનું એમ છે નીચેનામાંથી કઈ વેબસાઈટ સી ટુ બી નું ઉદાહરણ વેબસાઇટ જે છે એનું નામ છે બીડ ડોટ કોમ એમાં જે છે કસ્ટમર શું કરી શકે તો કે અલગ અલગ પ્રોડક્ટ્સ માટે બિડિંગ જે છે એ કરી શકે અને કસ્ટમર દ્વારા બિઝનેસ જે છે એને ફાયદા થતા હોય છે એટલા માટે સી ટુ બી જે છે એનું એક્ઝામ્પલ છે તમને બીડ સ્ટોલ ડોટ કોમ આપેલું છે પછીનો નો એમ સી ક્યુ છે જુદા જુદા વ્યવસાયી ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિઓને ઈ કોમર્સની કઈ પ્રવૃત્તિ કહેવામાં આવે છે તો તમને પેલા જ અહીંયા જોઈ લેવાનું અંડરલાઈન કરી લેવાની જુદા જુદા વ્યવસાયી ભાગીદારો વચ્ચે એટલે બિઝનેસ બિઝનેસ વચ્ચે જે કઈ પણ વહીવટ થતા હોય એને આપણે શું કહીએ છીએ એને આપણે બી ટુ બી જે છે એ કહેતા હોઈએ છીએ બિઝનેસ ટુ બિઝનેસ એટલે આન્સર જે છે આવશે ઓપ્શન એ બી ટુ બી પછીનું એમ શીખ્યું છે નીચેનામાંથી શું સહજ ઉપલબ્ધતા અને ગતિશીલતાના કારણે આજકાલ વધુ પ્રચલિત જે છે એ થઈ રહ્યું છે તો એમાં જે છે એ શું આવશે આન્સર આવશે એમ કોમર્સ ગતિશીલતા થી જે છે 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 આજકાલ શું થયું થયું પ્રચલિત ફોન જે એમાં તમે જે જે શોપિંગ કરતા કોમર્સ તમે યુઝ કરતા હો એને જે છે શું કહેવાય એમ કોમર્સ જે છે એ કહેવાય છે એટલે આન્સર તમારો આવશે એ બાકી એફ કોમર્સ યુ કોમર્સ બી કોમર્સ એવા જે છે ઓપ્શન આવતા નથી એટલે આન્સર સીધો એમ કોમર્સ જે છે એ આવે છે પછીનું છે નીચેના માંથી ક્યુ ટ્રેડમાર્ક માટે બધા જે છે ટી એમ સિલેક્ટ કરતા હોય કેમકે ટ્રેડ માર્ક વેબસાઇટ જે છે એની ઉપર નાના એવ લેટરમાં ટી એમ એવું પણ આવેલું હોય છે તો ટ્રેડમાર્ક સીધો સીધું આન્સર બને પણ એની ઉપરાંત જે છે એક આવશે એસ એમ જેને આપણે સર્વિસ માર્ક તરીકે પણ ઓળખીએ છીએ એટલે એ પણ શું બને છે એક સિમ્બોલ બને છે એટલે આમાં બે આન્સર જે છે આવી શકે ઓપ્શન એ અને બી એસએમ અને ટીએમ સર્વિસ માર્ક અને ટ્રેડ માર્ક બે જે છે એના ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેટ પર વેબ વ્યવહારોને સુરક્ષિત રાખવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે તો એમાં આન્સર આવશે એસએસએલ તમારો ઓપ્શન ડી જે આપેલું છે એસએસએલ એનો આન્સર થશે એસએસએલ જે છે સિક્યોર સોકેટ લેયર એવું જે છે એનું શું થાય છે ફૂલ ફોર્મ થાય છે તમે તમે જોયું ઘણી બધી જે જે છે 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 એવી હોય હોય કે જૂની થઈ ગઈ તો તો એમાં જ્યારે એનું યુઆરએલ ચાલુ કરો ઉપરથી તમને એરોર આવે છે તમારા વેબ બ્રાઉઝરમાં એવું લખેલું આવે છે કે ધીઝ સાઇટ ઇઝ નોટ સિક્યોર તો એ જે છે એ શું કામ હોય તો એમાં એસએસએલ સર્ટિફિકેટ જે છે એડ કરેલું ન હોય તો એવી એરોર જે છે એ આવે છે તો આ એક લેયર આપે છે કે જેનાથી સિક્યોરિટી જે છે

આવે છે ઇન્ક્રિપ્શન શબ્દ જે છે બહુ પોપ્યુલર છે તમારા પાસવર્ડ્સ જે છે એ ઇન્ક્રિપ્ટ કરેલા હોય છે જેથી કરીને કોઈ સામાન્ય વ્યક્તિ જે છે એને રીડ કરી અને એને યુઝ નો કરી શકે એટલા માટે ઇન્ક્રિપ્શન જે છે એ યુઝ થતું હોય તો એ લખાણ જે છે એને પાછા મૂળ લખાણમાં ફેરવવા હોય તો ઇન્ક્રિપ્ટ કરેલા લખાણને તમારે ડિક્રિપ્ટ જે છે એ કરવા પડે અને એ પ્રોસેસ છે એને ડિક્રિપ્શન જે છે એ કહેવાય છે એટલે આન્સર આવશે ઓપ્શન સી ડિક્રિપ્શન પછી છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરાયેલી કાર્ડ દ્વારા ચુકવણીની નવી રીત કઈ છે તો કે આપણું જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એણે રૂપે કાર્ડ સિસ્ટમ જે છે એ ડેવલપ કરેલી છે જેના દ્વારા આપણે પેમેન્ટ જે છે એ કરતા હોઈએ છે રૂપે અત્યારે જે એટીએમ કાર્ડ મોટા ભાગે આવે છે હવે કેના આવે છે રૂપે આવે છે પહેલા જે છે આપણે માસ્ટર કાર્ડ અને વિઝા જે ફોરેન ના છે એના ઉપર આપણે આધાર રાખવો પડતો તો પણ હવે જે છે આપણે

વોલેટ એટલે તમે વેબસાઇટ હોય વોલેટ હોય એમાં તમે શું કર્યું હોય પહેલેથી પૈસા નાખેલા હોય એનો યુઝ કરી અને તમે પરચેસ જે છે એ કરી શકો એટલે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ જેવું કાર્ય જે છે એ કરે છે એટલે ઈ વોલેટ જે છે એનો આન્સર આવશે પછી છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક એક જ ક્લાસમાં કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચર વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે તેને શું કહેવામાં આવે છે એમસીક્યુ જે છે એ બહુ મોટો છે જાવા રિલેટેડ જે કાંઈ પણ તમને એમસીક્યુ આપેલા હશે એ થોડાક કોમ્પ્લિકેટેડ હશે તો એવા એમસીક્યુ જે છે એને સોલ્વ કઈ રીતના કરવાના તો આમાં જે મેઇન મેઇન વસ્તુ એની નીચે પહેલા તો અંડરલાઈન જે છે એ કરી નાખવાની આમાં તમને કીધું છે કે એક કરતા વધારે મેથડ કે જેના નામ જે છે એ સરખા હોય આ જે તમને લાઈન આપેલી છે એના દ્વારા તમને શું ખબર પડી શકે આન્સર જે છે એ ખબર પડી શકે તો એક કરતા વધારે મેથડ કે જેના નામ સરખા હોય તો એવા પણ સિગ્નેચર થી અલગ પડતા હોય તો તેવી મંજૂરી જે છે આપણને ફંક્શનાલિટી દ્વારા મળે છે તો કે મેથડ ઓવર લોડિંગ જે છે એના દ્વારા મળતી હોય છે તો આન્સર જે છે ઓપ્શન આવશે એ મેથડ ઓવર લોડિંગ તો આવી રીતના તમે જે છે મહત્વની લાઈન વેની નીચે લાઈન કરી લો તો એમસીક્યુ જે છે એ સરળ પડે પછીનો એમસીક્યુ છે જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ થી બનેલા હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે તો એક ક્લાસના જ ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ થી બનેલા હોય ત્યારે આપણે જે છે એને એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન જે છે એ કહેતા હોઈએ છીએ તો આન્સર જે છે એ આવશે સી એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન પછી છે નીચેનામાંથી કોણ બે ક્લાસ વચ્ચેનો ભિન્ન સંબંધ જે છે એ રજૂ કરે છે બે ક્લાસ જે છે એ બે અલગ છે એવો સંબંધ જે છે એ કોણ રજૂ કરે છે તો એમાં એગ્રીગેશન જે છે એ તમારો આન્સર આવશે અને જે છે છે એ શું બે એક સરખા જ જેવા લાગે પણ તમે જ્યારે એના કોડ બ્લોક જો એમાં ડિફરન્સ જે છે રહેલા છે જો ભિન્ન છે બે ક્લાસ અલગ છે એવી રીતનું દેખાડવાનું હોય ત્યારે એગ્રીગેશન જે છે એનો ઉપયોગ થાય છે એટલા માટે આન્સર જે છે સી પછીનો એમસીક્યુ છે ઇનહેરિટન્સ સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે કયા પ્રકારનો સંબંધ જે છે એ રજુ કરે છે શું કીધું છે ઇનહેરિટન્સ એટલે કે તમે કોઈ પણ એક ક્લાસના કોઈ પણ ડેટા છે એનો બીજા ક્લાસમાં યુઝ કરો ઇનહેરિટ કરો ડેટા તો એ સંબંધ જે છે એ કયા પ્રકારનો થશે તો એમાં આન્સર આવશે ઇઝ એ કાઇન્ડ ઓફ એટલે આન્સર એ ઓપ્શન એ જે છે તમારો આન્સર થશે ઇઝ એ કાઇન્ડ ઓફ પ્રકારની જે છે એમાં શું હોય છે સંબંધ રજૂ કરેલો હોય છે પછી છે ક્લાસ ડાયાગ્રામમાં કમ્પોઝિશન ને ક્યાં ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે ક્લાસ ડાયાગ્રામ જે તમને આપેલા છે તમારી બુક જે છે એમાં બે સિમ્બોલ તમને આપેલા છે આવી રીતના જે છે ડાયમંડ જેવો સિમ્બોલ કરેલો હશે અને એક જે છે સિમ્બોલ ફિલ્ડ હશે આખો અને બીજો સિમ્બોલ જે છે એ તમને એમટી આપેલો હોય છે તો અહીંયા જે છે આપણને શું પૂછેલું છે આવી રીતનો ફિલ્ડ સિમ્બોલ એટલે કે આખો પૂર્ણ રીતે ભરેલો ડાયમંડ નો સિમ્બોલ જે છે એ દર્શાવવામાં આવે છે એટલે ઓપ્શન જે છે આવશે ભરેલા હીરાના ચિહ્ન વડે તો જ્યારે પણ તમારે કમ્પોઝિશન જે છે કમ્પોઝિશન ને દર્શાવવું હોય ત્યારે આવો સિમ્બોલ યુઝ થાય છે અને આ આખો જે છે એ ભરેલો નો હોય આખો કોરો હોય આવી રીતના હોય તો ત્યારે જે છે તમે એગ્રીગેશન નો યુઝ કરતા હો તો આમાં આન્સર આવશે ઓપ્શન બી પછીનો એમસીક્યુ છે નીચેનામાંથી કોનો ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેર ની પ્રકૃતિ તૈયાર કરવામાં કરી શકાય કે જે વિનિયોગની રચના તૈયાર કરવામાં મદદરૂપ થાય છે તો આન્સર જે છે એ પહેલા તો આવશે ઓપ્શન બી યુનિફાઈડ માર્કઅપ લેંગ્વેજ યુનિફાઈડ માર્કઅપ લેંગ્વેજ એટલે શું થાય તો કે તમે ડાયાગ્રામના ફોર્મમાં તમે જે છે શું કરી શકો કોઈ પણ સોફ્ટવેર જે છે એને આખો તમે એક્સપ્લેન કરી શકો વર્ણવી શકો તો આવી મેથડ જે છે એને શું કહેવાય યુનિફાઈડ માર્કઅપ લેંગ્વેજ કહેવાય જેથી કરીને જે વ્યક્તિને સોફ્ટવેરનું નોલેજ નથી એ પણ સોફ્ટવેરને આરામથી જે જે છે છે સમજી શકે તો મેથડ ડેવલો કરવામાં આવેલી છે એને કહેવાય યુનિફાઈડ માર્કઅપ લેંગ્વેજ એટલે આન્સર જે છે આવશે બી એક મિનિટ સોરી 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 આમાં આન્સર જે છે એ બી નહી આવે જે કીધું મેં જ છે ડિસ્ક્રિપ્શન જ છે તમે શું કરો છો તો કે સોફ્ટવેર જે છે કોઈ એવી વ્યક્તિ હોય જેને એની ખબર ન હોય અને એને સમજાવવા માટે તમે એ લેંગ્વેજ યુઝ કરો તો એને જે છે એ શું કહેવાય યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ જે છે એ કહેવાય માર્કઅપ જે છે એચ માંથી થોડુંક મગજમાં આવી ગયું એટલે આન્સર જે છે એ આવશે આનો ઓપ્શન એ યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ જે છે એ આવશે તમને ડાયાગ્રામ બ્લોક્સના સ્વરૂપમાં જે ચાર્ટ ડાયાગ્રામ હોય એવી રીતના આખું સોફ્ટવેર જે છે એ સમજાવેલું હોય

તમને આ ક્વેશ્ચન જે છે થોડોક અધૂરો છે કેની દ્રશ્યતા દ્રશ્યતા તો ખરી જેમ કે આપણે પબ્લિક પ્રાઇવેટ એવી જે છે યુઝ કરતા હોય છે મોડિફાયર પણ આમાં જે છે કઈ ક્લિયર કીધું નથી આન્સર જે છે આમાં શું આવશે સ્ટાર જે છે આન્સર આવશે પછીનો તમને एमसीक्यू આપેલો છે નીચેનામાંથી ક્યો ખ્યાલ આટી ઘૂટી કે ગૂચ ને છુપાવે છે અને તે જે કાર્ય કરે છે તે જણાવે છે પણ કઈ રીતે કરે છે છે તે જણાવતો નથી તો તો આમાં આન્સર જે આવશે એટલે શું થાય કે તમે કોઈ પણ વસ્તુ જે છે એ કઈ રીતના કાર્ય કરે છે એમાં તમે કઈ જોતા નથી પણ તમને ખબર છે કે શું કામ કરે છે તો એની પાછળની જે કઈ પણ આખી સંરચના છે એને છુપાવે છે તો એવી જે મેથડ છે એને શું કહેવાય એબ્સ્ટ્રેક્શન જે છે એ છે એટલે આન્સર તમારો આવશે ઓપ્શન સી પછી છે જાવા લેંગ્વેજ કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવેલી છે તો કે જાવા લેંગ્વેજ જે છે એ સન સિસ્ટમ જે છે એના દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે એટલે આન્સર જે છે ઓપ્શન ડી સન સિસ્ટમ આમાં ઓરેકલ સિસ્ટમ જે છે એમાં કન્ફ્યુઝન થઈ શકે એટલે યાદ રાખજો કે સન સિસ્ટમ આવશે ઓરેકલ જે છે એ નહીં આવે ઓરેકલ ઉપરથી તમે અત્યારે જેડીકે જે છે એ ડાઉનલોડ કરતા હશો પણ ડેવલપ જે છે એ કોણે કરેલી છે સન સિસ્ટમે છે છે પછી આપેલું જે છે એનું પૂરું નામ શું છે છે તો એટલે થશે ઓપ્શન જે એ એનો આન્સર થશે જાવા વર્ટિકલ મશીન જાવા વિઝ્યુઅલ મશીન એવું જે છે આવતું આન્સર એ એનો આવશે પછી છે ઉબન ટુમાં જાવા ફાઇલ બનાવવા માટે ક્યાં એડિટરનો ઉપયોગ થાય છે તો કે ઉબન ટુમાં તમારે જાવા ફાઇલ બનાવવી હોય તો એના માટે સાઈન્ટી એપ જે તમને એડિટર આપેલું છે એનો ઉપયોગ થાય છે આની આની ઉપરાંત ઘણા બધા એડિટર જે છે એનો યુઝ થઈ શકે પણ તમને સિલેબસમાં આપેલું છે એટલે આન્સર આવશે ઓપ્શન સી સાઈટી પછીનો જે એમસીક્યુ આપેલો છે એમાં છે

આવશે એ રન જ નહીં થઈ શકે કેમ કે એને સોર્સ જે છે મળશે જ નહીં એટલા માટે આન્સર જે છે એ આવશે તમારો ઓપ્શન એ કે નામ જે છે શું હોવા જોઈએ સરખા હોવા જોઈએ ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ એક ફાઇલ બનાવી છે કે જેનું નામ છે એક્ઝામ્પલ એક્ઝામ્પલ તો એનું એક્સ્ટેન્શન જે છે ઈ આવશે .java તો જ્યારે તમે આમાં પબ્લિક ક્લાસ કોઈ પણ બનાવો તો એમાં પણ નામ જે છે ઈ એક્ઝામ ઇક્વલ જ જે છે એ હોવું જોઈએ નહીતર જે છે એ ફાઇલ રન થશે નહીં એમાં એરર જે છે આવે એટલે બંને નામ સરખા હોવા જોઈએ જાવામાં કોમેન્ટ દર્શાવવા માટે કઈ નિશાનીનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે તો કોમેન્ટ એટલે શું થાય તો કે એવી વસ્તુ કે જે ખાલી પ્રોગ્રામ ને સમજવા માટે આપણે એડ કરતા હોઈએ છીએ તો એક કોમેન્ટ જે છે એના માટે તમે આવો સિમ્બોલ જે છે યુઝ કરી શકો આની અંદર તમે કાઈ પણ વસ્તુ જે છે લખેલી હશે તો એ એક્ઝિક્યુટ નહીં થાય એ રન કરવાના સમયે જે છે તમારો કમ્પાઇલર જ જોશે નહીં એને ઇગ્નોર જે છે એ કરશે એટલા માટે જ એને જે છે એ કોમેન્ટ કહેવાય કોમેન્ટને હંમેશા ઇગ્નોર કરવી જોઈએ અહીંયા જે છે એક કન્ફ્યુઝન થશે ઓપ્શન એ અને ઓપ્શન સી જે છે શું કરે છે બે સરખી લાગે છે ઓપ્શન સી જે છે એમાં તમને બેકવર્ડ જે સ્લેશ જે આપેલા છે તો યાદ રાખજો બેકવર્ડ સ્લેશ જે છે આવશે આવા ફોરવર્ડ સ્લેશ આવશે નહીં અને આની વચ્ચે જે છે બે સ્ટાર આપેલા હશે તો આ જે છે એ તમારો સાચો જે છે સિમ્બોલ થશે એની વચ્ચે તમે જે કાંઈ પણ લખશો એઝ અ કોમેન્ટ ટ્રીટ કરવામાં આવશે પછીનો ઓપ્શન છે નીચેનામાંથી કયો કમાન્ડ જેડીકે માં જાવા ફાઇલ ને ઇન્ટરપ્રિટર કરવા માટે આપવામાં આવે છે તમે જાવા ફાઇલ જે છે સોર્સ ફાઇલ જે છે એ બનાવી લીધી પછી તમારે શું કરવું છે તો કે એને રન કરવી છે તો ઇન્ટરપ્રિટ કરવી એટલે કે રન કરવી તો એના માટે જે યુઝ થાય છે એ થાય છે જાવા કોલ કોસ્ટ કોલ કોસ્ટ જે આપેલું છે એ તમને શું આપેલું છે તો કે ક્લાસ ફાઇલ જે છે એનું નામ આપેલું છે આની જે ફાઇલ હશે એ જે છે એનું નામ શું હશે કોલ કોસ્ટ ડોટ જાવા એવી જે છે એ સોર્સ ફાઇલ હશે અને એને તમારે રન કરવી હોય તો આવો કમાન્ડ જે છે એ તમારે આપવો પડે તો આવી રીતના તમે એને રન કરી શકો ઇન્ટરપ્રિટ જે છે એ કરી શકો પછીનો ઓપ્શન છે સોરી એમ છે નીચે આપેલા જાવા પ્રોગ્રામની કમ્પાઇલ કરવાની પ્રક્રિયામાં શું આપવામાં આવ્યું નથી

કે ડોટ ક્લાસ જે છે આપેલું હોય છે આ જે છે મશીન કોડ હોય છે તમે એને ઓપન કરો તો એમાં તમને કઈ ખબર પડે નહીં પણ એ મશીન જે છે એ સમજી શકે એને રન કરી શકે તો એટલા માટે આન્સર જે છે ઓપ્શન એ આવશે અહીંયા તમે છેલ્લે એક્સ્ટેન્શન જે આપેલું છે એ તમે યાદ રાખો તો પણ યાદ રહી જાય ડોટ ક્લાસ એવું એક્સટેન્શન જે છે એ આવશે પછીનો એમસીક્યુ છે જાવામાં કેટલીક કેટલા પ્રાથમિક ડેટા ટાઈપ આપેલા હોય છે તો કે જાવામાં જે છે અમુક પ્રિમિટિવપ્સ એનું તમને ટેબલ જે છે એ આપેલું છે તો આઠ પ્રકાર જે છે એ તમને આપેલા હોય છે પછીનો એમસીક્યુ છે જાવામાં બેકસ્પેસ માટે ક્યો એસ્કેપ કોડ જે છે એ આપવામાં આવે છે બેકસ્પેસ આવે એટલે બી જે છે યાદ રાખવાનું તો બી તમારો ઓપ્શન સી જે છે એ શું થશે તમારો આન્સર થશે સ્લેશ અને બી હોય તો એ બેક સ્પેસ માટે યુઝ થાય પછી છે નીચેનામાંથી નિર્ગમન નિયંત્રિત લૂપ જે છે એ ક્યુ છે તમને અલગ અલગ લૂપ જે છે એ આપેલા છે તો નિર્ગમન નિયંત્રિત એટલે કે એક્ઝિટ કંટ્રોલ લૂપ જે છે એ ક્યુ થશે તો એમાં આન્સર જે છે ડુ વાઇલ લૂપ આ જે લૂપ જે છે એ શું કરશે તો કે દરેક વખતે તમે જે કન્ડિશન આપેલી છે એને એક્ઝિક્યુટ કરતા પહેલા પોતાની બોડીનો જે કોડ જે છે એને રન કરે છે એટલા માટે એ જે છે શું કરે છે નિર્ગમન નિયંત્રણ લૂપ તરીકે ઓળખાય છે એને એક્ઝિટ કંટ્રોલ લૂપ પણ કહેવાય છે એટલે આન્સર જે છે એ આવશે ડુ વાઇલ લૂપ પછીનો નો એમ સી છે નીચેનામાંથી કયો વિકલ્પ સુરક્ષા કે પ્રોટેક્શન માટેના ચાર પીઝમાંથી માંથી આપેલો નથી તો અહીંયા જે છે તમને પબ્લિક પેકેજ પ્રાઇવેટ અને પ્રોવાઇડેડ એવું જે છે આપેલું છે તો આમાંથી જે છે આ પ્રોવાઇડેડ જે છે એ શું છે એ એનો ભાગ છે નહીં જો તમને એમસીક્યુ માં એમ પૂછેલું છે કે પીએસ માંથી નથી તો આવા એમસીક્યુ કન્ફ્યુઝ કરવા માટે પૂછી શકે કયો છે એમ નથી ક્યુ નથી એમ છે એટલે આન્સર જે છે પ્રોવાઇડેડ આવશે પ્રાઇવેટ પણ હોય છે પેકેજ પણ હોય છે પબ્લિક પણ હોય છે પણ પ્રોવાઇડેડ એવું કઈ હોતું નથી પછીનો એમસીક્યુ છે નીચેનામાંથી ક્યુ સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શનનું સ્તર છે તો સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શનનું સ્તર પ્રાઇવેટ દ્વારા જે છે એ આપણને મળે છે તમે કોઈ પણ છે પ્રાઇવેટ લખેલું હોય તો એમાં જે છે સૌથી ઉચ્ચ કક્ષાનું તમને પ્રોટેક્શન મળે છે નીચેના માંથી કયો પોલીમોર્મનો અર્થ જે છે પોલીમોર્ફિઝમ જે છે એનો અર્થ શું થાય છે તો કે અનેક સ્વરૂપો એવો એનો અર્થ થાય છે એટલે આન્સર જે છે એ આવશે ઓપ્શન ડી અનેક સ્વરૂપો પોલિમોર્ફિઝમ જ એ થાય એનો અર્થ એટલે અનેક સ્વરૂપો એનો આન્સર આવશે પછીનું છે નીચેનામાંથી કયો વપરાશકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ વગરનો કન્સ્ટ્રક્ટ કન્સ્ટ્રક્ટર છે તમને ઓપ્શન આપેલા છે અને એમાં પૂછ્યું છે કે કન્સ્ટ્રક્ટર છે આ એમસીક્યુ જે છે એમાં ખાલી તમે એનું કન્સ્ટ્રક્શન યાદ રાખી લ્યો કઈ રીતનું બને છે એ યાદ રાખી લ્યો તો પણ ખબર પડી જાય તો કે કન્સ્ટ્રક્ટર તમારે ક્યારે પણ બનાવવું હોય તો આવી રીતના નોર્મલ બ્રેકેટ હોય અને પછી કરલી બ્રેકેટ જે છે આપેલા હોય એટલે આન્સર જે છે આમાં આવશે ઓપ્શન બી ક્લાસ નેમ પછી આવી રીતના તમને નોર્મલ કાઉન્ટ આપેલા હોય છે અને પછી છગડિયા કાઉન્ટ જે છે આપેલા હોય છે એટલે આન્સર જે એ આવશે બી પછી છે જો આપણે પ્રાઇવેટ ઘોષિત કરેલા ડેટાનો ઉપયોગ અન્ય દ્વારા માન્ય રાખો હોય તો કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે તમે કોઈપણ ડેટા જે છે એને શું કરી દીધો છે પ્રાઇવેટ કરી દીધો છે પણ તમારે એને બીજી જે કોઈ પણ મેથડ છે એના દ્વારા ઉપયોગ કરવો છે તો એના માટે એક્સેસર નામની મેથડ જે છે એ આવે છે આ મેથડની મદદથી તમે પ્રાઇવેટ ડેટાને પણ એક્સેસ કરી શકો છો તો એવી રીતના તમે એક્સેસર એવું નામ યાદ રાખી શકો છો પછી આપેલું છે કે નીચેનામાંથી મ્યુટેટર મેથડના નામ ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવીને કયો પૂર્વગ લખવાથી બને છે તો અહીંયા જે છે આન્સર જે છે એ શું આવશે તો કે સેટ જે છે એ આન્સર આવશે તમારે ક્યારે પણ મ્યુટેટર મેથડ જે છે હોય તો તમે આવી રીતના સેટ જે છે એ લખો છો અને પછી જે કઈ પણ મેથડ હોય એનું નામ લખતા હો છો પેલો જે છે એ કેપિટલ હોય તો એટલા માટે આન્સર જે છે એ શું આવશે સેટ ઓપ્શન બી જે છે એ આન્સર આવશે પછી છે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ દ્વારા ઓબ્જેક્ટ મેળવવામાં આવે તેનો નિર્દેશ કયા પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે તો કે ઇન્સ્ટન્સ મેથડ અથવા તો ઇન્સ્ટન્સ છે એનો તમારે ઉપયોગ કરવો હોય તો તમે કઈ મેથડનો યુઝ જે છે કરો છો એવું કીધું છે તો એના માટે ડોટ પ્રક્રિયા જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે તમે કોઈ પણ જે છે વેરીએબલ તમારે યુઝ કરવો હોય કે જેને જે છે તમે ઇન્સ્ટન્સ તરીકે લીધો હોય તો તમે ડોટ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને એનો પાછો યુઝ જે છે એ કરી શકો છો પછી છે નીચેનામાંથી ક્યો કયો કોઈ ક્લાસની અંદર પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલો ચલ છે તમને કીધું છે કે ક્લાસની અંદર પણ મેથડ ની બહાર વ્યાખ્યાયિત કરેલો છે તો ક્લાસની અંદર જે જે છે તમે પણ છો એને શું કહેવાય કહેવાય તો કે ક્લાસ જે જે છે 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 એ એ એટલે આન્સર સી આવશે પણ બીજું તમને એમ કીધું છે કે મેથડ ની બહાર પણ આપેલું છે એટલે એમાં ઇન્સ્ટન્સ વેરિયેબલ પણ જે છે એ આવી શકે એટલે આમાં આન્સર જે છે એ બે આવશે ઓપ્શન બી અને સી ક્લાસ વેરિયેબલ અને જે છે ઇન્સ્ટન્સ વેરિયેબલ પછી છે નીચેનામાંથી ચલ મેથડ કે બ્લોક છે એની અંદર હોય તો એને શું કહેવાય તો એને જે છે એ લોકલ વેરિયે કહેવાય એટલા માટે આન્સર જે છે એ આવશે લોકલ વેરિયેબલ કોઈ પણ બ્લોક છે કોડ બ્લોક એની અંદર તમે વેરિયેબલ આપો તો એને લોકલ વેરિયેબલ કહેવાય પછીનો એમસીક્યુ છે એમાં કીધું છે નીચેનામાંથી કોણ એ એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે જે નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમયે ઇન્વોક જે છે એ કરવામાં આવે છે તો તમારે ક્યારેય પણ નવો ઓબ્જેક્ટ જે છે એ બનાવવો હોય નિર્મિત કરવો હોય ત્યારે તમારે કન્સ્ટ્રક્ટર મેથડ જે છે એ તમારે યુઝ કરવી પડે ઓબ્જેક્ટ જે છે શું થાય તો કે આગળ ન્યુ એવો કીવોર્ડ જે છે એ તમને આપેલો હોય અને પછી જે છે એ આપેલું હોય એને તમે ઓબ્જેક્ટ જે છે એ કહેતા હો છો તો એ ઓબ્જેક્ટ તમારે બનાવવો હોય નિર્મિત કરવો હોય તો ત્યારે હંમેશા કન્સ્ટ્રક્ટર મેથડ જે છે એનો યુઝ કરવામાં આવે છે પછી છે નીચેનામાંથી કોણ એ સદિશ શ્રેણિક અને બહુ પરમાણીય માહિતી રજૂ કરવા માટે ઉપયોગી છે બહુ પરમાણીય મેટ્રિક્સ જેવી માહિતી તમને યુઝ કરવી હોય તમારે આવી રીતના હોય એમાં તમારે કોઈ પણ માહિતી આપવી હોય તો કેનો ઉપયોગ થઈ શકે તો એના માટે એરે જે છે એનો ઉપયોગ જનરલી થતો હોય છે એટલે આન્સર આવશે ઓપ્શન સી એરે પછી આપેલું છે નીચેનામાંથી એરેની પ્રારંભિક ઇન્ડેક્સની કિંમત શું હોય છે તો આમાં આન્સર જે છે એ આવશે ઓપ્શન એ ઝીરો કોમ્પ્યુટર એમાં ગણતરીની શરૂઆત હંમેશા ઝીરોથી થાય છે જનરલી આપણે એકથી કરતા હોય પણ કોમ્પ્યુટર છે એમાં ગણતરીની શરૂઆત જે છે એ ઝીરોથી થાય છે એટલે આમાં આન્સર જે છે એ શું આવશે ઝીરો પ્રારંભિક કિંમત તમને પૂછી છે તો એ થશે ઝીરો પછી છે જાવામાં ઇન્ટ પછી અને તમને આવી રીતના જે છે બ્રેકેટમાં છગડી એકાઉન્ટમાં એક બે ત્રણ ચાર પાંચ આપેલા છે અને પૂછવું છે કે આમાં માર્ક્સ ત્રણ ની કિંમત જે છે શું હશે તો આપણે આગળ જ જોયું કે શરૂઆત જે છે એ ઝીરો થી થાય છે તો તમે આવી રીતના લખો એક બે ત્રણ અને ચાર એટલે આન્સર જે છે આમાં શું આવશે તો કે ચાર જે છે એ આન્સર આવશે કે એની આગળ જે છે એ તમને શું આપેલા છે ત્રણ આપેલા છે એટલે સોરી ત્રણ આવશે ચાર નથી પૂછ્યા ત્રણ પૂછ્યા છે એટલે આમાં જે આન્સર આવશે એ શું આવશે ત્રણ આવશે એની વેલ્યુ જે છે એ શું થશે ત્રણ થશે આગળ જે છે એ તમને ત્રણ આપેલા છે એટલા માટે શરૂઆત હંમેશા ઝીરોથી જે છે એ થાય છે પછી તમને કીધું છે નીચેનામાંથી કયો કન્સ્ટ્રક્ટર ચલ રહિત એક પણ અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ જે છે એ બનાવે છે તો તમારે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ જે છે એ બનાવો હોય તો કેનો ઉપયોગ થાય છે સ્ટ્રિંગ એટલે શું થાય તો કે આવી રીતના ડબલ ઇન્વર્ટેડ કોમાની વચ્ચે જે કંઈ પણ લખેલું હોય એને આપણે સ્ટ્રિંગ જે છે એ કહીએ છીએ તો સ્ટ્રિંગ બનાવવા માટે તમે જે છે આનો યુઝ કરો છો સિમ્બોલ જે છે યાદ રાખવાનો આવી રીતના સાદા બ્રેકેટ જે છે આપેલા હોય અને આગળ

તો એના માટે કઈ મેથડ જે છે એનો ઉપયોગ થાય છે તો આમાં આન્સર જે છે એ આવશે તમારો આન્સર બી અહીંયા જે છે તમને આપેલું છે બુલિયન ઇક્વલ્સ અને કાઉન્સમાં આપેલું છે સ્ટ્રિંગ અને એસટીઆર તો બુલિયન જે છે એ ડેટા ટાઈપ છે એટલા માટે આ જે છે આ મેથડનો યુઝ કરવામાં આવે છે બે સ્ટ્રિંગ જે છે એ મેચ થતી હશે તો તમને ટ્રુ એવો આન્સર આવશે બે સ્ટ્રિંગ મેચ નહીં થતી હોય તો ફોલ્સ એવો આન્સર જે છે એ આવશે પછીનો MCQ એમસીક્યુ છે નીચેનામાંથી સ્ટ્રિંગ ક્લાસની કઈ મેથડ મેથડ કોલ કરતી સ્ટ્રીંગ ઓબ્જેક્ટમાં રહેલા અક્ષરોની સંખ્યા જે છે પરત કરે છે તો તમે સ્ટ્રીંગ ની અંદર જે કાંઈ પણ અક્ષરો લખેલા છે એની સંખ્યા શું છે એ તમારે જોવી છે આવી રીતના તમે કોમા જે છે એમાં કાંઈ પણ વસ્તુ લખેલી છે તો આમાં ટોટલ કેટલી સંખ્યા છે એ તમારે જોવું હોય તો સ્ટ્રીંગ ઓબ્જેક્ટની કઈ મેથડનો યુઝ થાય છે તેમાં ઇન્ટ લેન્થ એવો જે છે એનો ઉપયોગ થાય છે એટલે આન્સર આવશે ઓપ્શન સી આમાં જોજો ઇન્ટ લેન્થ આખું સ્મોલ લેટરમાં છે અને પછી તમને નોર્મલ બ્રેકેટ જે છે આપેલા છે સિમ્બોલ જે છે એ તમારે યાદ રાખવા પડશે પછી છે નીચેનામાંથી ડેટ ક્લાસની કઈ મેથડ સિસ્ટમના તાત્કાલિક સમયનો ઉપયોગ કરીને ડેટ ઓબ્જેક્ટ જે છે એ બનાવે છે તો કઈ મેથડનો તમે ઉપયોગ કરશો તો ઓપ્શન ડી જે આપેલું છે ડેટ અને પછી નોર્મલ બ્રેકેટ એ જે છે એનો શું આવશે આન્સર આવશે ડેટ લખેલું હશે અને બાજુમાં નોર્મલ બ્રેકેટ આપેલા હશે તમને આપેલું છે એની અંદર તમને ડેટ ક્લાસ અને કેલેન્ડર ક્લાસ જે છે એ મળે છે એટલે જાવા યુટિલ આનો આન્સર આવશે પછીનું एमसीक्यू છે નીચેનામાંથી કયા અચલનો ઉપયોગ કેલેન્ડર ક્લાસમાં કેલેન્ડરનું વર્ષ દર્શાવવા માટે થાય છે તો અહીંયા જે છે ઓપ્શન બી લાગે કેમ કે યર આપણે એવી રીતના દેખાડતા હોય પણ આન્સર જે છે એ શું આવશે ડી વાય ઈ એ આર કેપિટલમાં લખેલું હોય તો એનો ઉપયોગ જે છે આપણે કરીએ છીએ પછી છે કેટલું છે એ તમારે કહેવાનું છે તો આ જે છે એ પ્રથમ છે આ જે છે એ દ્વિતીય છે એમાં તમને શું આપેલું છે ત્રણ આપેલું છે એટલે આન્સર જે છે એ આવશે તમારો બી એમાં જે છે એ ત્રણ આપેલા છે એ તમારો આન્સર થશે પછી છે અપવાદને મુખ્યત્વે કેટલા વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે એરોર્સ અથવા તો એક્સેપ્શન છે એને કેટલા ભાગમાં વિભાજિત કરાય છે તો એની બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે એટલે આન્સર આવશે ઓપ્શન બે પછી છે જો કમ્પાઇલેશન કરતી વખતે ભૂલ દર્શાવવામાં આવશે તો તેને કારણે કઈ ફાઇલ બનતી નથી તમે જાવા જે છે એનો સોર્સ કોડ બનાવી દીધો પછી તમે શું કરશો તો કે એને કમ્પાઇલરમાં રન કરશો અને તમે એની જે છે શું કરશો ફાઇલ બનાવશો મશીન કોડ બનાવશો એમાં કઈ પણ એરોર હશે તો કઈ ફાઇલ બનતી નથી તો એમાં આન્સર આવશે તમારો ઓપ્શન સી ડોટ ક્લાસ

છે તો આમાં આન્સર જે છે એ આવશે ઓપ્શન ડી એરિથમેટિક એક્સેપ્શન તમે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે જે છે એ ભાગી શકો નહીં તો તમે એવું કાંઈ પણ કરો ત્યારે જાવા જે છે એ એક એક્સેપ્શન એરોર તમને જે છે આપે છે એ કઈ હશે તો કે એરિથમેટિક એક્સેપ્શન જે છે એ આવશે એ તમને માહિતી આપે છે કે તમે શું ભૂલ કરી હશે પછી છે નીચેનામાંથી કયો વિભાગ એક કે વધુ અપવાદોનો ઉદ્ભવ થવા દે છે

એની પછી આપણે જોયું કે ક્યો આવશે તો કે કેચ બ્લોક જે છે એ આવશે આ કેચ બ્લોક છે એની પછી છેલ્લે ફાઇનલી એટલે કે છેલ્લે તમારે શું કરવું છે એના માટે યુઝ થાય છે તો આમાં આન્સર જે છે એ તમારો આવશે ફાઇનલી જેનો ઉપયોગ જે છે ક્લીન અપ કરવા માટે થતો હોય છે એટલે આન્સર આવશે સી પછી છે નીચેનામાંથી કયું કામ ચલાવ સંગ્રહ છે તો કામ ચલાવ એટલે શું થાય ટેમ્પરરી તો એમાં જે છે શું આવશે નાસવંત સંગ્રહ જે છે એ તમારો આન્સર આવશે પછી છે નીચેનામાંથી કયા ક્લાસમાં ફાઇલ કે ડિરેક્ટરીની લાક્ષણિકતા વિશેની માહિતીનો સમાવેશ જે છે કરવામાં આવેલો હોય છે એવો ક્લાસ છે કે જેમાં ફાઇલ અને ડિરેક્ટરીની લાક્ષણિકતા પ્રોપર્ટીઝ છે એનો સમાવેશ થાય છે તો એમાં આન્સર જે છે આવશે ઓપ્શન સી જવા ડોટ આયો ડોટ ફાઇલ જે તમને ક્લાસ આપેલો હોય છે એમાં ડાયરેક્ટરી અને ફાઇલ જે છે એની પ્રોપર્ટીઝ લાક્ષણિકતા સેવ કરવામાં આવેલી હોય છે માહિતી હોય છે નીચેનામાંથી ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ જો ફાઇલ હયાત હશે તો ટ્રુ કિંમત પરત કરશે અન્યથા ફોલ્સ કિંમત પરત કરે છે તો અહીંયા જે છે ઘણા સોલ્યુશનમાં આન્સર જે છે એટલે આમાં આન્સર જે છે બુલિયન એક્ઝિસ્ટ જે છે એ આવશે જો ફાઇલ એક્ઝિસ્ટ કરતી હશે ફાઇલ હયાત હશે તો હા આવશે ટ્રુ આવશે જો ફાઇલ હયાત નહી હોય તો ફોલ્સ જે છે એ આવશે એટલા માટે આમાં આન્સર

પછી છે નીચેના કે નેક્સ્ટ લાઇન એવું તમે યાદ રાખી શકો એટલે આન્સર જે છે એ આવશે ઓપ્શન સી સ્ટ્રિંગ નેક્સ્ટ લાઇન આમાં જે છે જોજો નેક્સ્ટ પછી એલ જે છે કેપિટલ આવશે એટલે આન્સર જે છે ઓપ્શન સી આવશે પછીનો एमसीक्यू છે નીચેનામાંથી કયો ક્લાસ ગુપ્ત સંકેત પાસવર્ડ્સ વાંચવા માટેની એક પદ્ધતિ જે છે એ પૂરી પાડે છે તો એમાં આન્સર જે છે આવશે ઓપ્શન સી કન્સોલ ક્લાસ કન્સોલ ક્લાસ જે છે એમાં તમને એક મેથડ આપેલી છે જે છે રીડ પાસવર્ડ રીડ પાસવર્ડ આવી રીતની એક મેથડ જે છે એ તમને આપવામાં આવેલી હોય છે એટલા માટે આન્સર આવશે કોન્સોલ ક્લાસ આમાં ડી જે છે એમાં પાસવર્ડ ક્લાસ એવું આપેલું છે એટલે એમાં જે છે એ આન્સર નહીં આવે આન્સર આવશે કોન્સોલ ક્લાસ પછી છે નીચેનામાંથી ક્યુ એક્સટેન્શન લેટેક્સ ફાઇલ આપવામાં આવે છે અમુક સોલ્યુશનમાં ઓપ્શન ડી આપેલું છે જે ખોટો આન્સર છે લેટેક્સ ફાઇલ હોય તો એનું એક્સટેન્શન જે છે ડોટ ટીઈ એક્સ એવું જે છે આપવામાં આવે છે એટલે આન્સર જે છે આવશે ઓપ્શન બી ડોટ ટીઈ એક્સ છે છે શરૂઆત કયા જે એ થાય છે તો લેટેક્સ જે છે એનો તમે યુઝ કરતા હો ત્યારે તમારે કોઈ પણ કમાન્ડ જે છે એ આપવો હોય તો બેક્સલેસ જે છે એનો યુઝ તમે કરો છો એટલે આન્સર જે છે એ આવશે ઓપ્શન સી બેક સ્લેશ છે કેટલા વિભાજિત કરવામાં આવે છે તો લેટેક્સ જે છે એમાં ફોન્ટ જે છે એને કેટલી ફેમ્લીઝ ફોન્ટ માં વિભાજિત કરાય છે તો આન્સર આવશે સી ત્રણ ફોન્ટ ફેમિલી જે છે એમાં એને વિભાજિત કરવામાં આવે છે પછી છે લેટેક્સમાં બે શબ્દ વચ્ચે મૂકી ન શકાય તેવી જગ્યા ક્યાં અક્ષર વડે દર્શાવવામાં આવે છે તો બે અક્ષર જે જે છે એની વચ્ચેની એવી જગ્યા કે મૂકી ન શકાય તેને તમે ઓપ્શન ડી ટાઇલ્ડ એવું લખેલું છે જેને ટિલ્ડા પણ કહેવાય ટિલ્ડા નો ઓપ્શન જે છે એ સાચો આવશે એનો યુઝ કરવામાં આવે છે પછી છે લેટેક્સમાં ગાણિતિક ચિહ્ન તમને આપેલું છે નોટ ઇક્વલ ટુ છાપવા માટે કયા કમાન્ડનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે તો લેટેક્સ માં તમારે આવો સિમ્બોલ જે છે એનો ઉપયોગ કરવો હોય તો એના માટે ઓપ્શન ડી બેકસ્લેશ અને એનઈ ક્યુ જે આપેલું છે નોટ ઇક્વલ ટુ એનઈ ક્યુ એનો જે છે ઉપયોગ થાય એટલે આન્સર જે છે આવશે ડી પછી આપેલું છે લેટેક્સ માં ગાણિતિક ચિન્હ પ્લસ માઇનસ છાપવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓલાની જેમ જ જે છે આમાં આવશે પી અને એમ પ્લસ માઇનસ એટલે આમાં આન્સર જે છે એ આવશે ઓપ્શન એ પી અને એમ એનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે પછીનો એમ છે આર સોફ્ટવેરને ક્યાં બે પ્રકારના કાર્યપ્રદેશ છે તો આર એમ સોફ્ટવેર જે તમને આપેલું છે એને બે પ્રકારના કાર્યપ્રદેશ છે કમાન્ડ લાઇન અને ગ્રાફિકલ બે રીતના જે છે તમે એનો યુઝ કરી શકો છો કમાન્ડ લાઇનનો ઉપયોગ કરીને પણ યુઝ કરી શકો અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પણ પ્રોવાઈડ કરે છે જેનો તમે ઉપયોગ કરી શકો છો છે કોમેન્ટ આપવા માટે કઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે તો કોમેન્ટ આપવા માટે હેશ એવી નિશાની જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે પાઇથન જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એમાં પણ તમારે કોમેન્ટ્સ આપવી હોય તો હેશ એવો સિમ્બોલ જે છે યુઝ થાય તો આમાં પણ તમે હેશ જેથી આપી અને જે કાંઈ પણ લખશો એ કોમેન્ટ તરીકે યુઝ થશે પછી છે આર સોફ્ટવેર માં બનાવેલા તમામ ચલની યાદી પ્રસિદ્ધ કરવા માટે કયા વિધેય ઉપયોગ કરવામાં આવે છે તો તમારે જે કઈ પણ ચલ છે વેરિયેબલ છે એને તમારી યાદી પ્રસિદ્ધ કરવી છે તો એના માટે એલ એસ એટલે કે લિસ્ટ નું શોર્ટ ફોર્મ થાય એલ એસ તો એ ઓપ્શન જે છે તમારો સાચો આવશે એનો યુઝ કરીને તમે ચલની યાદી જે છે એ પ્રસિદ્ધ કરી શકો છો પછી નું નીચેનામાંથી માંથી કઈ તકનીક આપણા સ્થાન નો ચોક્કસ ખ્યાલ આપે છે ફોનમાં લગભગ બધા જે છે એને ખબર જ હશે જીપીએસ આવે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જે તમારી ચોક્કસ સ્થાનની માહિતી આપી શકે એટલે આન્સર જેથી આવશે ઓપ્શન ડી જીપીએસ અને પછીનો નું છે આર સોફ્ટવેર માંથી બહાર નીકળવા માટે કયો કમાન્ડ જે છે વપરાય છે છે તો આર સોફ્ટવેર એમાંથી તમારે બહાર નીકળવું હોય તો ઓપ્શન બી ક્યુ અને પછી બ્રેકેટ છે એનો ઉપયોગ થાય છે ઉપરાંત જે ઓપ્શન એ આપેલો છે ક્વિટ એનો પણ ઉપયોગ થઈ શકે સોલ્યુશન જે છે એમાં ખાલી બીજ જે છે એ આપેલું છે પણ એમાં એ પણ જે છે એ આવે વાહ સાહેબ વાહ જોરદાર માહિતી આપી કન્ટિન્યુઅસ શંકર મહાદેવન કન્ટિન્યુઅસ એક ધારુ બોલી રહ્યા છો બરાબર છે એક ધારુ એક એક સેન્ટેન્સ પૂરું થાય ત્યાં બીજું સેન્ટેન્સ શરૂ થઈ જાય અને ખૂબ જ નોલેજેબલ પર્સન છે તમે તમને ખ્યાલ આવી ગયો છે કે ના ના સર મોસ્ટલી બધા જ એમસીક્યુ જે છે સર થોડાક ડીપલી સમજાવ્યા એક બાળકે મેસેજ લખ્યો કે સર આવડતી નથી ભાઈ હવે લાસ્ટમાં લડવાનું હોય બરાબર છે કેટલા એમસીક્યુ આપવાના છે ટોટલ ચારસો આપણે બીજે ખાલી ટીક નથી કરાવતા બરાબર તમને ટોટલ સમજાવી છે ચાર કલાક બગાડવાની છે નવ થી દસ અથવા તો નવ થી દસ પંદર નવ થી સવા દસ ની અંદર એક સવા કલાક દરરોજ તમે ખાલી લેક્ચર જોશો મોટા ભાગે જ પ્રશ્નો પૂછાતા હોય છે તો આપણે જરૂરથી અંદર ખાસ કોમ્પ્યુટર હવે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજીની અંદર તો આપણો સપોર્ટ જે છે એ પૂરેપૂરો રહેતો હોય છે બરાબર પણ સાથે સાથે તમારા કોમેન્ટની ધ્યાનમાં રાખીને હવે તમે જેવી રીતે મને રિપ્લાય આપી રહ્યા છો કે સર અમારે કોમ્પ્યુટર જોઈએ છે તો કોમ્પ્યુટર માટે પણ આપણે એક તમારા માટે સચોટ સારો રસ્તો અપનાવ્યો છે કે ભાઈ મહાસંગ્રામ કોમ્પ્યુટર નું ઇંગ્લિશમાં ઘણા બાળકો કહેતા હતા કે ભાઈ ઇંગ્લિશ નું પણ મહાસંગ્રામ લાવો પણ શક્યતા બહુ ઓછી છે ઇંગ્લિશ માટે છતાં હું પ્રયત્ન કરી રહ્યો છું તમારો સપોર્ટ જે છે એ પૂરેપૂરો અમને મળી રહ્યો છે મેં આજે કઈક પોલ મૂક્યું હતું કે ભાઈ કેટલા લોકોએ સબસ્ક્રાઈબ ચેનલ નથી કરી તો નવ દસ ટકા જે છે બાળકોએ સબસ્ક્રાઈબ નથી કરી તો મારા વતી એક ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવી નવી નોટિફિકેશન જે છે એ મળતી રહે અને લાઈક કરવાનું બાકી અને વ્યવસ્થિત સોલ્વ કરશો તો કોમ્પ્યુટર લાઈક કોમ્પ્યુટર જે આપણો સબ્જેક્ટ જે છે એમાં પણ તમે મેક્સિમમ માર્ક કવર કરી શકશો માર્ચ બે હજાર માં લેવાયેલા પેપર જ આપણે સોલ્વ કરાવી હશે એટલે તમને આઈડિયા આવે ઘણા બાળકો જે કોમર્સ અને સાયન્સ જે છે બધું ભેગું કરતા હોય છે બે અલગ અલગ છે કોમર્સ માં પણ અલગ એમ સિક્યુ પૂછાય છે સાયન્સ માં પણ અલગ એમ સિક્યુ પૂછાય છે તો આપણે સાયન્સ ના જે પેપર જે છે એ સ્પેશિયલી લેવામાં આવ્યા છે તો ચલો મળીએ આવતા લેકચર ની અંદર ત્યાં સુધી રજા લઈએ બાય બાય સી